કેમ છો વિદ્યાર્થી મિત્રો હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં બારમું ચેપ્ટર ભારતની કેટલીક નામાંકિત મહિલાઓ વિશે અભ્યાસ કર્યો હતો હવે આજે આપણે આગળ તેરમું ચેપ્ટર તરત પછી શું આવશે એ પાઠનો આપણે અભ્યાસ કરવાના છીએ નીચે આપેલા આકારોનો કાળજીપૂર્વક અભ્યાસ કરી સૂચવ્યા મુજબ કરો અહીં આપણને કેટલાક આકારો આપ્યા છે તો એ આકારોમાં એના પછી કયો આકાર આવે છે તે આપણે કરવાનું છે નીચે આપેલી દરેક શ્રેણીમાં તરત પછી કયું પ્રતિક આવશે તે આપણે અહીં કરવાનું છે અહીં આપણને પહેલું આપ્યું છે અહીં ઉપરના બોક્સમાં બાકીના ત્રણ ખાલી છે અને આ ભરેલું છે અહીં આ ભરેલું છે અને બાકીના ખાલી છે અને અહીં આ ભરેલું છે અને આ બાકીના ખાલી છે તો હવે કયું ચિત્ર આવશે તે આપણે કરવાનું છે તો હવે એમાં આવશે આ રીતે કયું આવશે ભરેલું આ ચિત્ર ભરેલું આવશે બરાબર છે આ રીતે એને ભરવાનું છે ખ્યાલ આવી ગયો બરાબર છે આ રીતે એને પૂર્ણ કરવાનું છે પછી આગળ છે બીજું અહીં આપણને ગોળ આપ્યું છે તો ગોળમાં પહેલું આ ભરેલું છે પછી બીજા ચિત્રમાં અહીં એની નીચેનું ભર્યું છે અને આ ભર્યું છે તો હવે કયું આવશે ઉપરનું ચિત્ર ભરેલું આવશે એમાં પણ આપણે આ રીતે બે ભાગ પાડી દઈશું ચાર કરવાના છે આ પણ આવી ગયું આ પણ આવી ગયું આ પણ આવી ગયું તો એના પછી કયું આવશે આવશે બરાબર છે તો એ ભરવાનું રહેશે બરાબર છે આ રીતે આગળ છે ત્રીજું એમાં અહીં એક લાઈન આપી છે પછી એના ઉપર બીજી લાઈન આપી છે બીજા ચિત્રમાં બીજા લંબચોરસની અંદર અહીં લંબચોરસ છે તો અહીં પહેલી લાઈન આપી પછી એની ઉપર એક બીજી લાઇન આપી પછી એના ઉપર એક ત્રીજી લાઈન આપી છે તો હવે શું આવશે ચોથી લાઈન આવશે બરાબર છે આ એક લાઈન બે લાઈન ત્રણ લાઈન અને ચોથી લાઈન આ રીતે આવશે બરાબર છે તરત પછી કયું આવશે એના પછી કયો આવે છે બરાબર આપણે એક બે ત્રણ ગણીએ તો એક બે ત્રણ ત્રણ પછી શું આવે ચાર આવે તે રીતે આમાં પણ કરવાનું છે હવે છે આગળ ચોથું ચિત્ર આપ્યું છે તો અહીં ગુણાકારનું ચિત્ર છે અને ગુણાકારમાં આ તરફ આપણને ટપકું આપ્યું છે બીજા ચિત્રમાં અહીં ટપકું છે ત્રીજા ચિત્રમાં અહીં આપ્યું છે તો ચોથા ચિત્રમાં આવશે આવશે હા અહીં ઉપર બરાબર છે આ રીતે ગોળ આવશે પછી છે પાંચમું ચિત્ર અહીં આપણને વત્તાનું ચિહ્ન આપ્યું છે અને આ રીતે અહીં ક્રોસ આપ્યું છે એક બરાબર બીજા ચિત્રમાં એની નીચે આપ્યું છે અહીં હતું જ તો અહીં એક આપ્યું ત્રીજા ચિત્રની અંદર અહીં હતું અહીં હતું અને અહીં આપ્યું તો હવે ચોથા ચિત્રમાં ક્યાં આવશે અહીં આવશે બરાબર છે તો આપણે કરીશું એક આ બે હતા ત્રીજું હતું અને આ ચોથું આવશે બરાબર આગળ છે પાંચમું ચિત્ર પાંચમું ચિત્ર કહે છઠ્ઠું ચિત્ર બરાબર અહીં આપણને અર્ધ ગોળ આપ્યા છે એ કેવી રીતે તો જોડીને આપ્યા છે તો આ તરફ આ રીતે આપ્યું છે એક તીર વાળું અર્ધગોળ છે અને એક ટપકા વાળું ગોળ છે તો તેને ગોઠવવાના છે એના પછી કયું આવશે તે જોઈશું આપણે હવે તીરવાળું આ તરફ છે અને બીજી બાજુ આ તરફ છે અહીં બીજા ચિત્રની અંદર ઉલટું થઈ ગયું બરાબર અહીં તીરવાળું હતું એની જગ્યા પર ગોળ ટપકા વાળું આવ્યું અને આ તરફ તીર વાળું આવ્યું અહીં જે તીરવાળું હતું એ ઉપરની તરફ ગયું અને ટપકા વાળું જે હતું તે નીચેની તરફ આવ્યું તો હવે કયું આવશે તો હવે આવશે આ રીતે ટપકાવાળું ઉપર આવશે બરાબર છે અને જે તીરવાળું છે તે આ રીતે નીચેની તરફ આવશે બરાબર છે આ રીતે આવશે પછી સાતમું છે અહીં ગણેશ આપ્યો છે તો ગણેશની અંદર ચાર ટપકા હોય છે તો અહીં પહેલું પહેલા ચિત્રમાં આપણને અહીં ચિત્ર આપ્યું ગોળ આપ્યું છે બીજા ચિત્રમાં ઉપરની તરફ આપ્યું છે અને ત્રીજા ચિત્રમાં અહીં આપણને ત્રણ આપ્યા છે તો આપણે એને પૂરું કરવાનું છે તો કઈ રીતે તો અહીંનું એક થઈ ગયું અહીંનું એક થઈ ગયું અહીંનું એક આપ્યું છે તે તો હવે કયું બાકી રહ્યું આ બાકી રહ્યું તો ત્યાં આપણે કરીશું બરાબર છે આગળ છે આપણને આપ્યું છે આકાર બરાબર એમ જેવો દેખાય છે બીજા ચિત્રની અંદર એમ ઉલટો થઈ ગયો છે ડાબી તરફ વળી ગયો છે અને ત્રીજા ચિત્રની અંદર એ ડબલ્યુ જેવો થઈ ગયો તો હવે કઈ રીતે બનશે આમ થઈ ગયું આમ થઈ ગયું આમ થઈ ગયું તો હવે કયું આવશે આ તરફ આવશે જમણી તરફ વળેલું આવશે બરાબર છે આ રીતનું આવશે બરાબર છે આગળ છે અહીં આપણને યુ આકાર જો આપ્યો છે તો એ આ તરફ જમણી તરફ વળેલો છે પછી બીજા ચિત્રની અંદર નીચેની તરફ વળેલો છે ત્રીજા ચિત્રની અંદર એ આ તરફ વળેલો છે ડાબી તરફ વળેલો છે તો હવે કઈ તરફ આવશે તો હવે એ ઉપરની તરફ વળેલો આવશે એટલે કે યુ આકાર બનશે બરાબર આ રીતે આગળ છે દસમું આપણને આકાર આપ્યો છે એમાં આ રીતના ઉભી લાઈન અને આડી લાઈન આપી છે એમાં પહેલામાં અહીં ટપકું આપ્યું છે બીજા ચિત્રમાં ઉપર અને નીચે વચ્ચેની જગા છોડી દીધી છે ત્રીજા ચિત્રની અંદર અહીં અહીં અને અહીં આપ્યું છે તો ચોથા ચિત્રમાં ક્યાં આવશે તો ચોથા ચિત્રમાં આવશે અહીં આવશે અહીં છે જ અહીં પણ આપ્યું છે તો બાકી કયું રહ્યું આ એટલે એ અહીં આવશે બરાબર છે અગિયારમું છે અગિયારમાં આપણને તીર આપ્યા છે તો પહેલું જે તીર છે એ આ રીતે આ રીતે તરફ જાય છે બીજું છે એ આ રીતે આ તરફ આવે છે ત્રીજું છે આ રીતે આ સોરી ઉપરની તરફ વળ્યું છે અને આ રીતે આવે છે તો અહીં તેવું કયું બનશે તો અહીં બનશે આ રીતનું બરાબર આ રીતનું તીર બનશે આગળ આપ્યું છે અહીં આપણને ઘડિયાળ જેવું દેખાઈ રહ્યું છે ઘડિયાળનો કાંટો કેમ હોય તે રીતનું દેખાઈ રહ્યું છે ટપકું આપ્યું છે અને ઉપરની એની અડીને તીર આપ્યું છે બરાબર છે તો અહીં અહી તીર છે બીજા ચિત્રની અંદર એની નીચે તીર આપ્યું છે ત્રીજા ચિત્રની અંદર આ તરફ આપ્યું છે તો હવે કઈ બાજુ બાકી રહી ડાબી બાજુ બરાબર અહીં ઉપરની તરફ છે અહીં નીચેની તરફ છે અને અહીં જમણી તરફ છે તો કઈ બાજુ બાકી રહ્યું ડાબી તરફ તો તે આ રીતના આવશે બરાબર છે હવે આગળ છે તેરમું અહી ચોરસ આપ્યું છે અને ચોરસની અંદર આપણને ટપકા આપ્યા છે તો પહેલા ચોરસની અંદર અહીં ટપકું આપ્યું છે બીજા ચોરસની ઉપર અહીં ટપકું હતું તો એની ઉપર ટપકું આપવામાં આવ્યું છે ત્રીજા ચિત્રની અંદર આપણને અહીં ટપકું હતું અહીં હતું અને અહીં બતાવ્યું છે તો હવે બાકી કયું રહ્યું અહીંનું બરાબર છે અહીંનું અહીંનું બાકી રહ્યું ને હા તો તે તે આપણે આપણે કરવાનું છે હતું કર્યું અહીંનું હતું એ પણ આપણે કર્યું અહીંનું હતું એ પણ બરાબર બાકી કયું રહ્યું અહીંનું તો તે આપણે અહીં કરીશું બરાબર છે બરાબર છે ખ્યાલ આવી ગયો ને કઈ રીતે કરવાનું છે કઈ રીતે આગળ પ્રતીકો કરવાના છે આપણને આપ્યા હોય તેમાં કઈ રીતે કરવાના છે તેનો તમને ખ્યાલ આવી ગયો છે બરાબર છે તો અહીં આપણું આ તેરમું ચેપ્ટર પૂર્ણ થાય છે બરાબર છે તો આ તમારે પાઠ્યપુસ્તકની અંદર કરવાનું રહેશે થેન્ક યુ